અત્યારે તમે ખેતી કરો છો, કાલ સવારે ઉઠીને ઈ ખેતી નહીં કરે તો? સાચી વાત ને? હા, તો તમે એને સ્કૂલે લઈને આવી જજો આજે. ઓકે ઓકે. કોઈ છે ઘરે? હા બેન, બોલો ને. મારું નામ મુક્તિ છે અને હું આ ગામમાં જ રહું છું. તમારા પત્ની અહીંયા છે. ગૌરી કેમ છો બેન? બસ મજામાં. તમે કોણ બેન? મારું નામ મુક્તિ છે અને આ જ ગામમાં હું રહું છું. હજુ હમણાં જ મારું ગ્રેજ્યુએશન પૂરું થયું છે. તમારે એક જ છે આ? હા, આ એક જ બાબો છે અમારે. કેમ છે બેટા? કેટલા વર્ષનો છે? એ 4 વર્ષનો છે. તો તમે હજુ એને ભણવા માટે નથી બેસાડ્યો? ના, ભણવા તો અમે નથી બેસાડ્યો. હવે અત્યારે ક્યાંથી ખર્ચા કાઢવા? અમે ખેત મજૂરી કરવી સવી. પણ ભાઈ, આ જમાનામાં તો ભણવું ખૂબ જરૂરી છે ને? હા, પણ એની માટે પૈસા જરૂરી છે ને. પૈસા ક્યાંથી કાઢવા? પૈસાની ઉપાધિ તમે ના કરો. હું આજે આપણા ગામની સ્કૂલ છે ને ત્યાં જ મારી જોબ લાગી છે, ત્યાં હું ભણાવું છું. તો હું આ ગામના બધા જ ઘરે જઈને માતા પિતાને પ્રોત્સાહન આપું છું કે એમના બાળકોને ભણવા માટે બેસાડે. તો આમ ખર્ચો કેટલો થાય? અમારે કંઈક ખર્ચો કશું જ નહીં થાય. આજે એમની બુક્સ ને એવું લેવાનું આવશે ને, બસ એ જ. બાકી ભણવાનો કોઈ ખર્ચો નથી. એટલે ચોપડા અમારે લાવવાના? હા. અને પછી ભણવાનો કોઈ ખર્ચો નહીં થાય? કોઈ જ નહીં. કેમ કે મારું એક સપનું છે કે મારા ગામના બધા જ બાળકો ભણી ગણીને આગળ વધે. બહુ સરસ કામ કરો છો બેન તમે. હવે આપણે છે ને આપણા ગટુને ભણવા મૂકી દઈશું. હા, તો તમે કાલથી જઈને ભણવા માટે મોકલી દેજો. હા હા, ભલે બેન. ભલે બેન. અને બીજું કાંઈ પણ જરૂર હોય ને તો મને જરા કહી દેજો, ઠીક છે? હા હા બેન, ખૂબ ખૂબ આભાર હા તમારો. અચ્છા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે આપણો ગટુ ભણવા જશે. હવે તમારી જેમ મજૂરી નહીં કરે તો હું તને શું કહું? હું મુખી પાસેથી પૈસા લઈ આવું. હા હા ભલે. આપણે છે ને આજે જ હું પેલા બેન જોડે જઈને એને કયા કયા ચોપડા લાવવાના એ પૂછી લઈએ ને પછી તમે બજાર જઈને લઈ આવજો. પછી કાલે એને છે ને આપણે બેઉ હારે મૂકવા જઈશું સ્કૂલમાં. અને હવે લાગે છે કે આપણે ભલે ખેત મજૂરી કરતા પણ આને છે ને ખેત મજૂરી નહીં કરવી પડે. આ ભણશે તો આને કાંક આવડે. હા, સાચી વાત. એ વાત તો હું અત્યારે છે ને મૂકી પાસે જાઉં છું. હા હા ભલે. હા હા, વહેલા આવજો પાછા. હા, મારું ગટુ ભણવા જશે. ગટુલી તમારે ત્યાં છોકરા છે? છે ને. કેટલા છે? બે. કેટલા વર્ષના? આ 6 વર્ષની. અચ્છા, અને પેલો? પેલો 7 વર્ષનો. ભણતા નથી બે? ના, આ મારી બેબી છે. હા, એને ભણાવવાની છે પણ પૈસા નથી અમારી. અરે પૈસાની ક્યાં તમે ચિંતા કરો છો? પૈસાનું થોડું જોવાનું હોય, અમે છીએ ને અમે ભણાવશું એને. હા બરાબર. અહીંયા ઘરે આપણે ગામની સ્કૂલે એમને મોકલી દેજો. હા, અમે એનું એડમિશન કરી નાખીએ. ઓકે ઓકે, બંનેને લઈને આવજો. હા હા. કાકા, તમારા ઘરે ભણવા લાયક છોકરા છે? છે ને બે. કેટલા વર્ષના છે? 1-3 વર્ષના છે. 1-4 વર્ષ. અચ્છા, ભણવા જાય છે? ના, નહીં જતા. બરાબર. કેમ? હજુ નોના છે. હવે તો એની ભણવાની ઉંમર થઈ ગઈ છે કાકા. હા, તો મોકલીશું હવે.
ઓકે, તમે એને કાલે સ્કૂલે મોકલી આપજો, હું એનું એડમિશન કરાવી દઈશ. કઈ વાત નહીં. ઓકે. હા. બોલો રમેશભાઈ, શું થયું? સાહેબ, તમારે ટ્રેક્ટરવાળાએ મારી પાઈપ ધોઈ કાઢી છે, તો તમે એનું એક્શન લેજો. તમે મૂકી શકો. અરે, વાત તમારી બરાબર છે, પણ મારી ભૂલથી થઈ ગઈ હશે, એ હું જોઈ લઈશ, તમે ચિંતા નહીં કરો. જાઓ. મૂકી કેમ છે? બસ બસ, સારું છે. તારે કેમ છે? સવાર સવારમાં આવવાનું થયું? એમાં એવું છે ને, મારા છોકરાઓને દફતર ને બધું પેન્સિલ ને એ બધું લઈ દેવાનું છે, એટલે ચોપડા લેવાના છે, એટલે પૈસા લેવા આવ્યો છું. એટલે તું ખેત મજદૂર માણસ છે, મારા ખેતરમાં કામ કરે છે, માંડ માંડ રળીને તારું ઘર ચાલે છે, એમાં છોકરાઓને ભણાવીને ગણાવીને તારે ક્યાં મોકલવા? અરે, પણ મૂકી તમને ખબર છે, આ બેન આવ્યા છે ને, ઘરેથી છોકરાઓને લઈ જાય ભણાવવા, એ બહુ સારા છે. હા, એટલે ઘરેથી લઈ જાય છે? હા, ઘર સુધી છોકરાઓને લેવા આવે છે. હા, અને સમજો, એ આપણા ગામનું બહુ સારું વિચારે છો. નકર મારા છોકરાએ ક્યાં કોઈ દી પાળીથી નહીં હાય, પણ એ જો ઘરે આવીને લઈ ગયા છે. હું એ ગામનું સારું જ વિચારું છું ને, આ ગામના બધા લોકોને રોજગારી આપું છું, મારા ખેતરોમાં કામ આપું છું, એમના ઘર હાલે છે, કંઈક કમી આવવા દઉં છું. પણ આ છોકરાઓને આ ભણવામાં તમે નાખી દો ને, એ પછી તમારું કયું ન માને. આ શહેરમાં જોઈ લે, ઠામ ઠામ વૃદ્ધાશ્રમો ખુલ્યા છે. કેમ? ત્યાંના છોકરાઓ ભણી ગણીને એટલા બધા હોશિયાર થઈ જાય ને કે મા બાપ ને મા બાપ ન સમજે, મા બાપ ને માથાનો ભાર સમજે. પણ તમારા છોકરા તમને કાલ ઉઠીને ઘરમાંથી બહાર કાઢી મૂકશો તો તમે ક્યાં જશો? મંદિરની બહાર ભીખ માંગશો? ચાલો, ત્યાં તો શહેર છે એટલે ઠામ ઠામ વૃદ્ધાશ્રમો ખોલી રાખ્યા છે, આપણે તો આજુબાજુમાં ક્યાંય વૃદ્ધાશ્રમ નથી. એટલે છોકરાઓને છે ને વધારે ભણાવાય ગણાવાય નહીં, એને છે ને ખેતીમાં મજદૂરી કરતા શીખાય. પણ મૂકે જો જરીક વાંચતા લખતા આવડી જાય એટલું તો ભણાવી શકવે ને. અરે, એ બધું આવડી એટલું બધું ક્યાં, તારે આ ખેતી મજૂરી કરવાની છે જિંદગી ભર, તો પછી એટલું બધું ખોટું શું વિચારવાનું હોય? બરાબર ને? આ કાકા જોઈ આખી જિંદગી એમની અહીંયા નીકળી ગઈ. નીકળી ગઈ ને કાકા? તો કોઈ કમી આવી તમને? કોઈ કમી છે ને તમને? શું કરવાનું? તો પછી હાલો, તમે જાઓ અંદર. પણ મુખ્ય બાપા, હું એમ કહું કે મારે નથી એને કંઈક કોલેજ કરાવવા કે ઊંચું ઊંચું ડિગ્રી વાળું ભણાવવું, પણ આ એકથી સાત આઠ ભણે ને તો વાંચતા લખતા આવડી જાય. તું મારી વાત નહીં માને, વાંધો નહીં. અત્યારે સવાર સવારમાં તો પૈસા નથી, અંદરથી મારે લેવા પડશે, કલાક પછી આવીને લઈ જા. ભલે, મૂકી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ગામની ટીચરોનું કંઈ કરવું પડશે, ઘરે ઘરે જઈને છોકરાઓને ભણાવવા છે. અને તે ખબર આવ્યું? હા, તે મોઢું કેમ ઉતરીકલ કઢીને જેમ છે? ખબર આવ્યું મેં. તે માર્યું હોય એને? થોડુંક માર્યું, બહુ ઝાઝું નથી માર્યું. તારું થોડુંક મને ખબર છે, કોઈ દી મારવાની છોકરાને? એવો એવો.
એટલે કે એવો માર્યું તું ને તને, હે દીકુ મમ્મી માર્યું તું, એવી ડરી ગઈ જો મારવાની કોઈ. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. તમારું નામ? મમતા. મમતા બેન, મારું નામ મુક્તિ છે અને હું આ જ ગામમાં રહું છું. આ તમારી જ દીકરી છે? શું નામ છે એનું? રીવા. રીવા કેટલા વર્ષની છે? 4 વર્ષ. સારું, તો તમે એને ભણવા માટે બેસાડી છે? બેસાડવાની હતી, પણ એમાં એવું છે કે થોડાક પૈસાની થોડીક તંગી છે. જો પૈસાની જ પ્રોબ્લેમ હોય અને એના લીધે તમે જો એને ભણવા માટે ના બેસાડતા હોય ને, તો હવે તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. હું આ ગામમાં જે સ્કૂલ છે ને ત્યાં જ ભણાવવા માટે આવી છું. મારું ગ્રેજ્યુએશન હમણાં જ કમ્પ્લીટ થયું છે અને હું શિક્ષિકાની નોકરી કરવાની છું. તો હું એવું ઈચ્છું છું કે મારા ગામના બધા જ છોકરાઓ ભણી ગણીને મોટા થઈને અને આ ગામનું નામ રોશન કરે. તો મારી ઈચ્છા એવી છે કે તમે એને ભણવા માટે મોકલો. ના ના, અમારે એને જ મોકલો. પણ તમારે ભણવાનો કોઈ ખર્ચો નહીં લાગે. આજે અમુક પુસ્તકો લેવાના થશે, બસ એ જ. પણ દીકરી છે, સાસરે જતી રહેશે, એને શું ભણાવીને કરવી? તમે આવું કેમ વિચારી શકો? આજકાલ તો જમાનો કેટલો બદલાઈ ગયો છે ને. બીજા બધા ઉદાહરણ તો જવા દો, પણ તમે ઝાંસીની રાણીને જ જોઈ લો ને, કેટલા સાહસિક હતા એ. તમે એવું વિચારશો કે કાલે સવારે એ બીજા ઘરે જતી રહેશે, અને એ ડરથી આવા વિચારોથી તમે એને ભણાવશો નહીં, તો એ કેવી રીતે ચાલશે? તમારી વાત સાચી છે, પણ આમાં એવું જરૂરી તો નથી ને કે મોટા થઈને પછી અમને હાચવે. અને કદાચ આ લોકો કેવું છે કે ઘણી વાર અમે જોયું પણ છે, છોકરા વિદેશમાં વિયા જાય પછી મા બાપને જોતા નથી એમ. પણ આ તો તમારું જ સંતાન છે ને, તમને એના પર વિશ્વાસ તો હશે ને? વિશ્વાસ તો છે, પણ એમાં પાછો વિશ્વાસ ભણતર ઉપર પણ હોવો જોઈએ ને. બધા બાળકો એવા નથી હોતા, 100માંથી કોઈ એક એવું હોય છે, બાકી 99% તો બધા સારા જ હોય છે ને. હું તમને વધારે ફોર્સ તો નહીં કરું. પણ આમાં કોઈ આમ ખર્ચો ભરશો? ના, આમાં કોઈ જ ખર્ચો નથી. આજે અમુક બુક્સ લેવાની આવશે ને, બસ એ જ, બાકી હું ખુદ જ એમને ભણાવવાની છું. ક્યારે સ્કૂલ ચાલુ થાય? હું તો કહું છું કાલથી જ તમે એને મોકલી દો. ગામમાં ઘણા બધા ઘરોમાં જઈને મેં સમજાવ્યું છે, એ લોકોએ કહ્યું છે કે એ કાલથી મોકલશે. તો પછી અમે પણ અમારી દીકરીને મોકલશું જરૂરથી. મને ખાલી એનું નામ લખાવી દો ને. એમાં હું છે, થોડુંક ભણી ગણીને થોડીક આગળ વધે, એની માને ત્યાં આવડતું નથી, થોડુંક એ શીખી લે આના પાઈ. ઠીક છે, બરાબર ને? હા પડે બેટા, તારે છે ને ભણવાનું ગણવાનું, બરાબર? આ તારે માની જેમ કાંઈ કાંઈ મોટું નહીં થવાનું. સારું, ચાલો ત્યારે કાલથી તમે મોકલી આપજો. માર્કિંગ કોઈ ધ્યાને હવે? ઓ નહીં મારું, ઓ નહીં મારું. કેવી એટલે કે નહીં મારું? આમ જો તો ખરા, બિચારી બોલતી નથી. મસ્તી કેટલી કરે છે તું? ઓલી ઓછી મસ્તી કરશો. કઈ નહીં, મુખ્ય પૈસાનું તો કીધું, પણ થોડી એણે વાત એવી કરી કે એમાં વિચારવું પડે એમ છે. એટલે એમ કહેતા હતા કે આ તમારા છોકરાને ભણાવો, એને નોકરી લાગે ને એ પછી શહેરમાં જાય, એ ન્યા લગ્ન કરે, પછી તમને હાસવશે. અને એની વાત પણ હાસી હો, પછી આપણને વૃદ્ધાશ્રમમાં મૂકી દે. તો કાકા ધ્યાન રાખજો. તમારી વાત તો સાચી છે, પણ એવું તમે કેવી રીતે વિચારી લીધું કે આપણને વૃદ્ધાશ્રમમાં મૂકી દેશે, આપણું ધ્યાન નહીં રાખે? પણ તને યાદ છે, આપણે આમ આપણે લગ્ન એક લગ્નમાં ગયા હતા ને, આ વૃદ્ધાશ્રમ હતા ને, ત્યાં બધા જેટલા આમ મા બાપ હતા બધા પૈસાવાળાના જ હતા ને, ભણેલા ગણેલા ના હતા. હે, એવું કંઈ ના હોય. આ તમે બધું એવું વિચારો છો, એ પાછલું છે ને, અત્યારે નહીં વિચારવાનું આપણે. અત્યારે તો આપણે આપણું ઘટું ભણી ગણીને સારી જગ્યાએ નોકરી લાગી જાય ને એ વિચારવાનું. ક્યાં સુધી આપણે આ વાડીએ કામ કરીશું? પણ હું તને શું કહું, મુખી આપણને ખોટું થોડું બોલે. હે,
ના, મને એ મુખીના વાત પર મને વિશ્વાસ નથી. આપણે આપણા ગટુને ભણાવીશું અને જો એ જે થવાનું હશે ને એ આપણા નસીબ, પણ એનું તો ભવિષ્ય સુધરશે ને. આપણી જેમ આવી રીતે તડકામાં બધે કામ તો નહીં કરે ને વાડીઓએ. તારી વાત સાચી. અને આપણે આ ઘર છે જ ને, એ કાલ ઉઠીને કદાચ લઈ બી રાખે તો આપણે અહીં પડ્યા રહીશું બે જણા. ભલે ઠીક છે, તું કે એમ, પણ તોય જરીક વિચાર તો વધારે સારું. જો એ મુખી છે ને, એનું કામ છે બોલવાનું, એને બોલવા દેવાનું, એની વાતોમાં આપણે નહીં આવવાનું. અને સાચું કહું ને, મને તો આ છે ને મુખી ગમતો જ નથી. એ હરેક વાતોમાં છે ને આપણને રોકટોક જ કરતો હોય. આપણે છે ને આપણા દીકરાને ભણાવવાનો એટલે ભણાવવાનો બસ. પણ મોટો થઈને આપણે યાર આવડું નહીં કરે ને એમ કહું છું, તો જરીક વિચાર નહીં કરે, નહીં કરે, શું કામ કરે આવડું આપણી સાથે. આજો આવી ગયો ગટુ, તારે ભણવું છે બેટા. આપણે એના ચોપડા લઈ આવીશું, પછી કાલે આપણે બે એને સ્કૂલમાં મૂકવા જઈશું. ભલે, હાલ તો હું આ થોડુંક વાડીનું કામ પતાવવાનું છે, આસ પતાવી દઉં ને. કાલે સ્કૂલ ચલે હમ. રાજુ. હા શેઠ બોલો. શેઠ બોલો. શેઠે તમારા ઘર સુધી આવવું પડ્યું, પણ તમે હવેલીએ ન આવ્યા. રાજુભાઈ, 50,000 ને આજે 1 વર્ષ અને 4 દિવસ થયા છે. 10% લેખે 1,20,000 અને 50 1.70 આપવાના થાય છે. આ તો હવે ક્યારે આપો છો પૈસા? આપી દેજો, થોડા થોડા કરી. થોડા થોડા કરીને એટલે 1,70,000 રૂપિયા લેવાના છે. થોડા થોડા કરીને એ ન હાલે, તમારે પૈસા તો દેવા પડશે. છોકરો શહેરમાં ભણવા મૂક્યો છે, ભણીને આવે પછી. તમે ફક્ત સપનાઓ જો, તમે તમારા છોકરાઓને શહેરમાં ભણવા મોકલો છો. તમને એવું લાગે છે કે ભણી ગણીને મોટો બેરિસ્ટર બની જશે, લાખો રૂપિયા તમને પગાર મોકલશે. આ છે ને ખાલી ખ્યાલી પુલાવ છે, આમાં હકીકત કંઈ ન હોય. છોકરાઓ શહેરમાં જઈને બગડી જાય છે, ઊંધા રવાડે ચડી જાય છે, ખોટી સંગતોમાં લાગી જાય છે. એની કરતાં અહીંયા ખેતરોમાં મજદૂરી કરાવી હોત, અહીંયા જ ખેતી કરાવી હોત, તો તમારું એ ભલું થાત, એનું એ ભલું થાત. તમે એને શહેરમાં ભણવા મોકલ્યો, એનો મતલબ કે ગાડી પાટા પરથી ઉતરી ગઈ. હવે તમે ખાલી એની રાહ જોયા કરો કે છોકરો આવશે આવશે. એ આવશે ને તો એ કંઈ લાવશે નહીં, એટલે એના ભરોસે મને નહીં બેસાડો. મને રૂપિયા તમે ન આપી શકતા હોય તો પછી આ જે તમારું ટ્રેક્ટર પડ્યું છે એ મારા ઘરે પહોંચતું કરી નાખો. સેટા મારી રોજી રોટી છે. આ મહેનત કરશો તો તમને પૈસા આવશે ને. તમારા ભરોસે મારથી ન બેસાય ને. તમે ક્યારે મહેનત કરીને કમાવો, અને આ તો વ્યાજે લીધેલા રૂપિયા છે. રોજ રોજ પૈસામાં વધારો થતો જાય, અને તમે એટલા કમાવતો છો નહીં. અને મને હકીકત ખબર છે કે તમે જીવનમાં ક્યારેય પોતે કમાઈને આ રૂપિયા ચૂકવી શકવાના નથી. અને કાલ ઉઠીને મારે તમારી પાસે જે 2 વીઘા જમીન છે એ લઈ લેવી પડે એવી પરિસ્થિતિ ઊભી થાય, એની પહેલાં હું તો તમારે સારા માટે કહું છું. આ ટ્રેક્ટર વેચી, મારી વાત સાંભળો, ટ્રેક્ટર વેચી અને મને જ વેચો છો ને. અને એક કામ કરજો, તમે મારી ત્યાં નોકરી આવી જજો, બરાબર, હું તમને પગાર આપીશ. ટ્રેક્ટર તમારે હંકારવાનું છે, એની તમે ચિંતા નહીં કરો. પણ હવે
મેં જે નિર્ણય લીધો છે ને એકદમ ફાઇનલ છે, ને આ તો હું ફક્ત ટ્રેક્ટર માંગુ છું તમારી પાસે. તમે મારી પાસે આમાં જમીન લખાવી છે, હજુ પૈસા ન આપી શકું. તમે જે સમયગાળો આપ્યો છે તો પછી તમારે તમારી 2 વીઘા જમીન મને આપી દેવી પડશે. પણ હું તો ગામનો મુખી છું એટલે ગામનું ભલું ઈચ્છું. હું નથી ઈચ્છતો કે ભાઈ મારા ગામના લોકોનું ખોટું થાય. બરાબર? હા, તો સાંજ સુધીમાં ટ્રેક્ટર લઈને ઘરે આવી જજો. કાલથી તમે નોકરી લાગી જજો. તમને હું કાલે પગાર કહી દઈશ કે કેટલો પગાર તમને આપવાનો છે. છોકરાઓને ખોટા ભણાવાય નહીં. આપણે મજદૂર છે તો એને મજદૂરી જ કરાવાય. ખોટા સપના જોઈને પોતાના સંતાનોનું ભવિષ્ય ન બગડાય. સંતાનોની પાછળ આપણા ભવિષ્ય બગાડતા હોય છે. બરાબર ને? ચાલો. મારે તમારું એક કામ હતું. બોલો બોલો, શું કામ હતું? તમારી દીકરી ક્યાં છે? એ તો કેટે રમવા ગઈ હશે. મને ખબર છે ત્યાં સુધી એ 5 વર્ષની થઈ ગઈ છે ને? હા, 5 વર્ષની થઈ ગઈ છે. તો તમે હજુ સુધી એને સ્કૂલમાં નથી બેસાડી? એ ભણીને શું કરવાની છે? કઈ એને ભણીને એને આખરે જવાનું તો સાસરે જ છે. મારી વાત સાચી છે કે એને ભણીને સાસરે જ જવાનું છે? તમે મને જ જોઈ લો ને, હું એટલું બધું ભણી છું અને હવે ટીચરની નોકરી પણ કરવાની છું. તો અમે એના વિશે કેમ આવું વિચારી શકો? અરે, અમે અમારી છોકરીને કંઈ નોકરી વોકરી કરાવવા નથી માંગતા. એ ખાલી અહીંયા ખાલી ઘરના કામ શીખી જાય ને સાસરે ચાલી જાય ને એટલું જ બહુ છે અમારા માટે. આ બધું ભણાવીને આવા બધા ધતંગ નથી કરાવવાના. જો ભાઈ, દીકરીને ઘરનું કામ શીખવવું જરૂરી છે પણ સાથે સાથે એને એજ્યુકેશન આપવું પણ જરૂરી છે. અરે, એજ્યુકેશન અમે ઘરે આપીએ જ છે. એ બધું આ બધું ઘરના કામ શીખી જાય એ એજ્યુકેશન જ છે અમારા માટે. બીજી કંઈ વધારે પડતી જરૂર નથી. તમે જ કહ્યું ને કે કાલ સવારે સાસરે જતી રહેશે. તો તું એ ભણેલી ગણેલી હશે અને પછી સાસરે જશે તો સાસરી માયનું માન સન્માન વધશે. માન સન્માન રહે જો ભણેલા હોય તો ઉલટીને માન સન્માન ન રહે. ભણેલા તો બધા નાટક કરે ને આ સમજ્યા. એ બા, તમે અંદર જાઓ ને. જો, મારી તો ફરજમાં આવતું હતું એટલે મેં તમને કહ્યું. બાકી દીકરી તમારી છે. દીકરી અમારી છે તો અમને બધું ખબર છે કે શું કરવાનું કે શું ન કરવાનું. તમારે કંઈ અમને સમજાવવાની જરૂર નથી. સમજ્યા? તમે જઈ શકો છો. આવી જાય અહીંયા સમજાવવા માટે. અમે કંઈ ગાંડા તોડશે? કેમ થયું? થઈ ગયું, માની ગયા છે ઘણા ખરા. તો હું પણ ઘણા બધા ઘરોમાં ગઈ હતી. અમુકે મારી સામે હાથો પાડી છે તો મને લાગતું નથી કે એ લોકો એમના બાળકોને મોકલે. મને તો એ નથી સમજાતું કે આ ગામના લોકોની મેન્ટાલિટી કેવી છે. બાળકોને ભણવા માટે ની ના પાડે છે. તું ગઈ હતી તો બધાએ હા પાડી દીધી? ઘણા ખરાએ તો પહેલાં ના પાડી છે. પછી એમને મેં સમજાવ્યા છે કે તમે એમને ભણાવો તો એ તમે અત્યારે ખેતી કરો છો, એ કાલ સવારે ઉઠીને ખેતી નહીં કરે તો. હા, મેં પણ ઘણા માતા પિતાને સમજાવ્યા છે ને. અમુક તો દીકરીના માતા પિતા હતા ને એ તો એવું જ કહે છે કે કાલે સવારે ઉઠીને સાસરે જતી રહેશે. એ લોકો કેમ સાવ આવું વિચારે છે? જુઓ ને, આપણે જ છીએ, આપણે પણ દીકરી જ છીએ ને. તો પણ આપણે ભણી ગણીને અત્યારે સારા શિક્ષક બન્યા છીએ. મેં પણ એમને એવું જ સમજાવ્યું કે એવું થોડી છે કે સાસરે જતી રહેવાની છે તો તમે એમને ભણાવો નહીં. એટલીસે ભણી ગણીને મોટી થશે, તમારું નામ રોશન કરશે. અને અમુક પેરેન્ટ્સ તો એવા હતા ને જેણે મને મોઢા પર જ ના પાડી દીધી કે અમારે નથી ભણાવવા, અમે નથી ભણ્યા તો અમારા છોકરા પણ નહીં ભણે. સાવ અમને 2-3 વાર હજી સમજાવવા પડશે એવું લાગે છે. હવે એ તો ખબર નહીં, હવે હરી કરે ને કે સાચું.
કાંઈ નહીં ચાલ હવે. આ મોસ્ટ ઓફ ઘરોમાં તો જઈને આપણે સમજાવી દીધું છે, હવે કાલે જોઈએ શું થાય છે. ચાલ કાલની ઘણી બધી તૈયારી કરવાની છે. આપણે પેલો રસ્તો છે ને ત્યાંથી જઈશું ને તો વધારે બેટર. ઓકે, પણ હવે જોઈએ કેમ થાય છે. તો તમે છો જે ગામને શિક્ષિત કરવા માટે અહીંયા આવ્યા છો? હા મુખી બાપા, તમારે કઈ કામ હતું? બસ કઈ નહીં, મારે જોવા હતા કે કયા મહાનુભાવો છે જે અહીં આવવાની હિંમત કરી. અત્યાર સુધીમાં તો એવી હિંમત કોઈ દાખવી નહોતી. સ્કૂલ વર્ષોથી બંધ પડી છે, તમે ખોલાવવા માટે આવ્યા એટલે મારે જોવા તો આવવું પડે ને. તો તમારે તો ખુશ થવું જોઈએ ને મુખી બાપા, કે તમારા ગામને આગળ લઈ જવા માટે પણ કોઈ છે. ખુશ તો છું પણ થોડી ઘણી નિરાશા પણ છે. નિરાશા? શેની નિરાશા? કે કદાચ તમે થોડા વહેલા આવ્યા હોત તો સારું થાત. મતલબ? મતલબ તમે અત્યારે નહીં સમજાય, મતલબ સમજાવવા માટે થોડીક રાહ જોવી પડશે. જો મુખી બાપા, તમારા સ્વભાવથી હું વાકેફ છું, મને ખબર છે કે તમે શું કહેવા માગો છો, પણ હવે અમે પગલું ભરી લીધું છે. અમે આ ગામના બાળકોને ભણાવીએ જ રહી. હા વાંધો નહીં, હવે તમે નિર્ણય લઈ લીધો છે તો, પણ તમને આ ગામમાં રહેવા માટે તકલીફ તો પડતી હશે ને. એક કામ કરો, હવેલીમાં એક મકાન ખાલી છે તો ત્યાં તમે આવી શકો છો રહેવા માટે. મુખી બાપા, હું નાનેથી મોટી છે ને આ જ ગામમાં થઈ છું, પણ આ સુધી તમને મારી ક્યારેય ચિંતા ના થઈ, અને આજે જ્યારે હું આ ગામના બાળકોને ભણાવવા જઈ રહી છું તો તમને બહુ ચિંતા થાય છે મારી. અત્યાર સુધી તારે ને મારે કંઈ લેવા દેવા નહોતા ને, તું આ ગામની જ હતી, પણ હવે તું આ ગામનું ભલું ઈચ્છવા લાગી છે, ગામની ચિંતા કરવા લાગી છે, તો પછી મારી ફરજ બને કે હું તારી ચિંતા કરું, તારી ફિકર કરું? સવાલ જ નથી ને, તમને તો આ ગામની ચિંતા નથી. તમને ચિંતા હોત તો મારે આ પગલું જ ના ભરવું પડ્યું હોત ને. હા સાચી વાત છે, પણ તમે પગલું બહુ મોટું ભર્યું છે. જેટલા મોટા તમે પગલાં ભરો એટલા પગલાં ચિંતાદાયક હોય છે, તો થોડું ધ્યાન રાખજો, ક્યાંક તમારી સાથે ક્યાંક ખાણ બનાવ ન બને, કારણ કે તને આપણું કામ તો ખબર છે ને કેવું છે. ઠીક છે ચાલ. બાપ લે, ચપ્પલ નીકળી ગયું માં દીકરાનું. માં દીકરો આજે ભણવા જશે ને બેટું?
હે ને, જો સ્કૂલમાં મેડમ ભણાવે ને એવું ભણવાનું, પછી ઘરે આવીને અમને શીખવાડવાનું. શીખવાડીશ ને, ભણીશ ને, હા ને, હા ને, ભણજે મસ્ત, મજા આવશે ને. હે, આજે પહેલો દિવસ છે, પછી ખબર પડશે અને મજા આવે છે કે. હે બેટુ, આજો. એ આઈ ગઈ જો માદિકાની સ્કૂલ આંગણવાડી. બેન, આ જો અમે આ દફતર લઈ આવ્યા અને ચોપડી લઈ આવ્યા છે. એટલે છે ને આમ જો આને જલ્દી જલ્દી બધું શીખવાડવા મળો એટલે એને આવડી જાય. વાંધો નહીં, મને ખુશી થઈ કે તમે મારી વાત સમજીને તમારા દીકરાને ભણવા માટે લઈ આવ્યા. અને છે ને અમને તો કાંઈ નથી આવડતું, પણ અમને છે ને તમારી ઉપર વિશ્વાસ છે કે આય જલ્દી આમ આને બધું આવડી જાય ને એવું તમે કરીશો. કા એ તો હવે ભણશે ને એટલે એને આવડી જશે, ભણી ગણીને મોટો થશે અને તમારું નામ રોશન કરશે. અને બેન એક વાત કહું, સારું છું તમે ભણી ગણીને પાછા આ ગામમાં આવ્યા અને આ બંધ પડેલ ખંડેર પાછું એક આમ જો આ જ્ઞાન સાગર તમે ભરી દીધો, એ બહુ સારું છું. એમાં બધા આવી ગયા છે જો ને ભણવા, એમાં આભાર માનવાની કોઈ જરૂર નથી, આભાર તો મારે તમારો માનવો જોઈએ. આ ગામમાં તમારા જેવા માતા પિતાની બહુ જરૂર છે. મને અમુક માતા પિતા એવા પણ મળ્યા કે જેને મને મોઢા પર ના પાડી દીધી કે અમારા છોકરાને અમારે નથી ભણાવવા. જો તમારી જેમ બધા જ માતા પિતા સમજી જાય ને અને પોતાના બાળકને ભણાવે ને તો આ દેશ ઘણો આગળ આવી જાય. બેન એક વાત કહું, ખોટું નહીં બોલું, મારો વિચાર નહોતો પણ આણે મને સમજાવ્યો ને એટલે મેં હા પાડી. આ મુખ્ય છે ને એણે મને એવું કીધું કે આને તમે છોકરાઓને ભણાવશો તો એ પછી શહેરમાં જાહે ને કોલેજ કરશે ને પછી નોકરી લેહે અને પછી એની રીતે લગ્ન કરીને તમને ઘરની બહાર કાઢશે એવું કહેતા તમને. જો ભાઈ તમે છે ને મુખ્યની વાતમાં ના આવશો, એને મને પણ ધમકી આપી છે કે જો હું આ ગામના બાળકોને ભણાવીશ ને તો એ મારું પણ સારું નહીં થવા દે. જોયું મેં તમને કીધું હતું ને આ મુખી છે જ એવો, મને તો એ પહેલેથી જ નથી ગમતો. પણ એ મૂકી છે ને ખાલી તમને ડરાવવાની કોશિશ કરે છે. તમે આવી જ રીતે તમારા બાળકને રોજે અહીંયા ભણવા માટે મોકલજો. પણ બેન તમે આ મૂકીથી ડરીને ફરી આ સ્કૂલ બંધ કરીને તો નહીં જતા રહો ને? ના, તમે એની ચિંતા ના કરો, હવા 10 મુખી આવી જાય ને તો પણ હું પીછેહટ નહીં કરું. હા બેન, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે ફરી આ નિશાળ ચાલુ કરી અને આ છોકરાઓનું હવે કંઈક ભવિષ્ય સુધરશે. બાંધો નહીં, ચાલો હવે ગટ્ટુ, ચાલો આપણે ભણવાનું છે ને. અને બેન અમારી જિંદગી તો છે ને આ ધૂળમાં જાય છે, આની કક બંગલામાં જાય ને એવી જિંદગી બનાવી દેજો તમે. જરૂર, તમે ચિંતા નહીં કરો, હવે આ ગટ્ટુની અને આ બધા છોકરાની જવાબદારી અમારી છે. તમે એને દરરોજ લેવા અને મૂકવા આવી જજો, કારણ કે હજી એ નાનો છે, થોડોક મોટો થાય પછી એ જાતે આવતો થઈ જશે. તારે ક્યાં બેસવું છે ગટ્ટુ? ત્યાં બેસવું છે, પણ ત્યાં તો જગ્યા નથી, આપણે અહીંયા બેસીએ. ચલો બેસી જાઓ, લાવો બેગ આપી દો, ચલો બેસી જાઓ. બસ બેગમાં શું છે? નાસ્તો પણ છે. ચલો આ રહી આપણી બુક, ભાવેશભાઈ. હા બોલો ને, કેમ છે? બસ મજામાં. હું તમને એમ કહેતો હતો કે તમારી દીકરીને કેમ નિહાળે મોકલતા નથી? અરે અશોક, મારે એને મોકલવી તો છે, હું રાજી થઈ ગયો તો, જો મારી ઘરવાળી રાજી થઈ ગઈ હતી, પણ એમાં એવું છું કે એન ટાણે મારા મમ્મી પપ્પાએ ના પાડી દીધી.
મમ્મી પપ્પાનું થોડું માનવાનું, મને પહેલાં એમ લાગતું હતું કે આ ભણી ગણીને ક્યાં કાંઈ મોટો ઇન્સ્પેક્ટર બનવાનો છે, બરાબર. પણ હું જ્યારે મૂકવા ગયો ને ત્યારે મને એવું લાગ્યું કે નહીં, છોકરાઓને છે ને ભણાવવા તો જોઈએ. અરે મારે ભણાવી જ છે ને, પણ અમારા મમ્મી પપ્પા છે ને એમ કે ક્યાં તમે ભણી ગણી ન્યાલ થઈ જાવ છો, એ કે શું કરશે એ કે મોટા થઈને, એ કે તમે લોકોએ શું કર્યું, એ કે ખેતીવાડી જ કરો છો ને, એ કે આ લોકો એ જ કરવાના છે. ન્યાલ થવાની કે એ વાત નથી, આ જો બે બેન આવ્યા છે એ આપણા ગામના જ છે, બરાબર. ઓળખું ભાઈ. અને એ ખંડેર પડ્યું હતું, એ મકાન ખંડેર પડ્યું હતું, પણ અત્યારે જો એ સિટીમાંથી બધું નોકરી બોકરી ટીચર બનીને આવ્યા, એક શિક્ષક બનીને, હે, તો અત્યારે જો એણે આ જ્ઞાનનો દરિયો ખોલી નાખ્યો છે અને આખા ગામના બાળકોને એને જ્ઞાન આપે છે. તો આપણે ગામ માટે કેવું સારું કહેવાય, તો હું એ જ વિચારું છું. તો હું તને શું કહું, તું એક કામ કર્યું, જો હું કહું છું તને કે એવું લાગતું હોય ને તો હું તારા મમ્મી પપ્પાને સમજાવું. હું તને એ જ કહેવાનો હતો, વાંધો નહીં. કે અમે ત્રણ વાર તો મને એવા એ કે બીજી વાત કરો, છોકરાઓની વાત કરો, માં ભણવાની કે બરાબર આવું જ કહી દઈ. સમજો, ભણતર છે ને એ જ જીવનનું સાસુ ઘડતર છે. હા, સમજો, થોડુંક ભણેલું ગણેલું છોકરું હોય ને તો આગળ આવે. હવે આપને તો શું ખબર પડે, મુખી રહો ને, એ મને ના પાડતો હતો કે છોકરાઓને ભણાવાય નહીં, પછી મોટા થાય ને પછી તમને કે હાસ આવશે નહીં, વૃદ્ધાશ્રમમાં તમને. એનું કામ જ એ છે, એનું કામ જ એ છે. એ શું કામ કે ખબર છે કે આપણે અહીંયા ગામડાનું છોકરું કોઈ શહેરમાં જાય ને એ નથી ગમતું. સાચી વાત. અને હું તો એનો પાછો એનો ઢવડોસ કરું છું, એની જમીન વાવું એટલે. હા, એટલે એને એમ થાય કે ભાઈ આ ભાઈ વ્યા જાય એમ, અને અમારું રહી જાય આમનો. આ બેન ને એ હોતી મેં બધું કહી દીધું, મૂકવા ગયા ને બધું કહી દીધું. અને હાલ તો તારા બાપુજીને હું સમજાવું. કાંઈ નહીં, એક કામ કર, હું અત્યારે જાઉં છું ખેતર, પછી એવું હોય ને તો પછી આવીને મળી લઈજે ને, હોને. આવજે હો, પણ હું તારી વાત જોઈશ. ભલે, હાલ તો હું આમ નીકળું. એ ભલે. ઓલા, હા મુખીભાઈ, ક્યાં ગઈને આવ્યો? વાડીએ જઈને આવ્યો. વાડીએ જઈને આવ્યો, ઠીક છે. આ ટીચર આજકાલ તારા ઘરે બહુ આવે છે ને? હા, એ એમ કહેતા હતા કે છોકરીને સ્કૂલમાં દાખલ કરવાની છે, તો કે તમે દાખલ કરી દો, છોકરી માટે સારું છે એવું. એ બધું ભલે કહેતી હોય, પણ તારે તારી છોકરીને દાખલ નથી કરવાની કોઈ પણ ભોગે. પણ મુખીભાઈ, કેમ? છોકરી તો મતલબ ભણે ગણે તો આમ સારું પડે ને આપણા આ ગામ માટે એમ. મેં તને કીધું ને એટલું કર, નહીં તો તને ખબર છે ને મારી વિરુદ્ધ જવાનો હું શું હાલ કરું છું. પણ આમાં તમારું પણ સારું થાય ને, ગામનું નામ રોશન. મારે કોઈનું કંઈ સારું કરવું નથી, હું કહું છું ને એટલું કર. અને તું તારી રીતે કરવા માંગતો હોય તો પછી પરિણામ માટે તૈયાર રહેશે, સમજ્યો? સારું. હા, તારે તારી દીકરીને સ્કૂલે ભણવા નથી મોકલવાની. સારું, તમે કહેશો એમ થશે. ચાલો આજે આપણે એબીસીડી શીખવાના ને. તો એ ફોર એપલ. એપલ એટલે સફરજન. તમે લોકો ખાઓ છો સફરજન? હા, સફરજન ખાવું જોઈએ રોજે.
પછી બી ફોર બોલ, બોલ એટલે રમવાનો બોલ. પછી સી ફોર કેટ, પણ કેટ એટલે શું થાય? બિલાડી. બિલાડી કેવું બોલે? ડી ફોર ડોગ, પણ ડોગ એટલે શું થાય? કૂતરું. કૂતરું કેવું બોલે? ઈ ફોર, ઈ ફોર એલિફન્ટ, સૂંઢ વાળો એલિફન્ટ. હાથી, હા તમે લોકો જોયો છે ને હાથી ને? મેડમ. બોલો મુખી સાહેબ. આજકાલ મેડમ તમે બહુ ભણાવો છો, લાગે છે કે મારે પણ તમારી પાસેથી થોડું ઘણું કંઈ શીખવું પડશે. શીખવશો ને? હા, તમારે ભણવું હોય તો હું ભણાવીશ. એમ પણ ભણવાની ક્યાં ઉંમર હોય છે, ને તમારે તો ભણવાની ખૂબ જરૂર છે. આહ, સાચી વાત છે. હવે તમે ભણાવતા હોય તો મને કાંઈ વાંધો નથી, તો આવી જાઓ હવેલી પર, ભણાવવું છે. હા, તમે અમારે ગામની ઓલી છોકરી પાછળ બહુ ગાંડા થાવ છો. તમને ખબર નથી કે અહીંના રીત રિવાજો શું છે, અહીંનો માહોલ શું છે. અહીં હું જે કહું ને એ જ થાય. થોડા સમયમાં જોઈ લો જો કે એના હાલ શું થશે. અને તમારે સહી સલામત તમારે ઘરે પહોંચવું હોય તો વહેલી તકે અહીંથી નીકળી જશો, નહીં તો પછી શું થશે ને, પરિણામ તમારું શું આવશે ને, એનું તો હું એ તમને ના કહી શકું. એટલે સીધા સાદા વહેલી તકે અહીંથી નીકળી જાઓ ને, એ જ તમારા માટે ફાયદાકારક છે. અને નોકરી તો અહીં નહીં, બીજી જગ્યા પણ કરી શકાય છે. એટલે બોરિયા બિસ્તર બાંધીને નીકળવાની તૈયારી કરો. હું વારે ઘડીએ તમને સમજાવવા નહીં આવું, હવે તમને સીધું પરિણામ મળશે, સમજ્યા? અને હા, તમે તમારી ઘરની દીકરી છો, તમારા પરિવારની આબરૂ તમારા ઉપર છે. કાલ ઉઠીને તમારી ઇજ્જત આબરૂ બધું લૂંટાઈ જશે તો પછી તમારા મા બાપની શું દશા થશે? એ તો બિચારા આત્મહત્યા કરી લેશે, હે ને? એમનું મોઢું કાળું થયા પછી મા બાપની પાસે બીજો કોઈ રસ્તો રહેતો નથી. અને કદાચ હું આ બધું ન કરી શકું, પણ મારા માણસો છે ને એકદમ નીચલી પાયલીના છે, એ બધું જ કરી શકે, સમજ્યા? ને હવે તમારી પોતાની ઇજ્જત સાચવવી હોય ને તો વહેલી તકે અહીંયાથી નીકળો, નહીં તો પછી પોતાની આબરૂ લૂંટાવવા તૈયાર રહો, સમજી? તન્વી, તન્વી આજે કેમ તો નિહાળે નહોતી આવી? આજે મને મુખી બાપા મળ્યા હતા. બાપાની એટલી હિંમત! તન્વી મને માફ કરી દેજે, તારે મારા લીધે એટલું બધું સહન કરવું પડ્યું ને. તું મારા કહેવા પર મારા ગામમાં આવી, મારા ગામને બાળકોને ભણાવવા માટે આવી, અને આ મુખી બાપા, હું પણ જોઉં છું કે હવે મુખી બાપા શું કરે છે. હાલ મારી ભેગી. Thank you.
હું ધર્મેન્દ્ર ભાઈ, હું હાલે? ખેતીનું કામ બરાબર હાલે છે ને? હાલો મુખી બાપા, ગામમાં વાન મુખી બાપા. શું છે આ બધું? તમને એવું છે ને કે તમે ગામના મુખી છો એટલે તમને મજા આવે એવું તમે કરશો? શું છે આ બધાને લઈને આવી છે? તમને શું લાગે છે મુખી બાપા કે તમે આ ગામના મુખી છો એટલે તમને મજા આવશે એવું તમે કરશો? એટલે તું કેવા શું માંગે છે? આ બધાને લઈને આવી છે એટલે આ બધાથી હું બીવું છું, આ બધા મને બીવડાવી દેશે, શું કરે છે મારું? એ તો મને ખબર જ છે કે તમને તો છે ને ભગવાનથી પણ ડર નથી લાગતો, પણ માણસની છે ને એક હદ હોય. હા બિચારી, હા બિચારી છોકરીને પણ તમે ના મૂકી? અરે અમે લોકો તો સમજ્યા, પણ આ તો બીજા શહેરમાંથી આવેલી છે, એને ડરાવવાની શું જરૂર હતી? તમને આ ગામનું ભલું નથી જોવાતું? મને ખબર છે તો આ ગામની બહુ ભણેલી ગણેલી દીકરી છો એટલે જ અત્યાર સુધી તને જવા દેતો હતો, પણ હવે છે ને હદથી વધારે થાય છે. ચાલ મેં આને ધમકાવી, આને કીધું, સમજાવી એને, પણ લાગે છે કે એના પર અસર નથી થઈ. હવે તને કહું છું કે તું તારી માપમાં રહેજે, નહીં તો આને જે કહ્યું છે ને એ તને લાગે. સાંભળો છો ને તમે બધા, આ ગામની વચોવચ ચોરા પર મને ખુલ્લેઆમ તમારા બધાની સામે ધમકી આપે છે. ને મુખી બાપા, ને મુખી બાપા, તમે આ છોકરાઓને કેમ નથી ભણાવવા દેતા ને? હું બહુ સારી રીતે ઓળખું છું. તમને ડર હશે ને કે આ ગામના લોકો ભણી ગયા ગણી ગયા તો મારું કોઈ ગણશે નહીં, મને કોઈ માન સન્માન નહીં આપે. પણ માન સન્માન કોઈનું જોતું હોય ને તો એ પ્રમાણેના કામ પણ કરવા જોઈએ. ખાલી ગામના મુખી બનવાથી કંઈ નથી થતું, મુખી મુખી કહેવાથી કંઈ નથી થતું, મુખી જેવા કામ પણ કરવા પડે છે, ગામનો વિકાસ કરવો પડે છે, ગામના લોકોની તકલીફોને સમજવી પડે છે. પણ ના, તમે તો આવું ક્યારેય ના કર્યું નહીં. અરે રાજા એને જ કહેવાય જેની પ્રજાનું વિચારે. પણ ના, મને નથી લાગતું કે તમને આ લોકોની કાંઈ પણ પડી હોય. અરે તમારા ગામના લોકો ભણશે ગણશે ને તો આગળ પહોંચીને તમારું તમારું માન સન્માન વધશે. અરે આજકાલનો જમાનો કેટલો બદલાઈ રહ્યો છે, આજકાલ આ ટેકનોલોજીનો જમાનો, આજકાલનો જમાનો ભણવાનો જમાનો છે. ભણી ગણીને લોકો ક્યાં ના ક્યાં પહોંચી ગયા, અને તમે તમે તમારા ગામને આગળ જ વધવા નથી દેવા માંગતા ને? મુખી છે ને ઘરના સભ્યની જેમ હોય છે. મુખી એટલે મોભી, ગામનો મોભી. હા આજુબાજુના ગામ જોઈ આવો કેટલા વિકસિત થઈ ગયા છે, ત્યાંનો વિકાસ જોવો તમે. તમે તમે તમારા ગામને આગળ વધવા જ ના દીધો, હવે તમે લોકો કઈ નહીં બોલો. હા મુખી બાપા, એ બેન સાચું બોલે છે, અને જો તમે આ ગામનું શિક્ષણ રોકશો ને તો હું તમારી જમીન વાવવા નહીં રાખું. અને આજે તમે લોકો ના બોલ્યા ને તો સમજી લેજો કે ક્યારેય નહીં બોલી શકો. મુખી બાપા, અત્યાર સુધી તમે કહેતા ને એમ જ થતું હતું ગામમાં, અમે બધા તમારી જ વાતો માનતા હતા, પણ હવેથી એવું નહીં થાય. અમારા છોકરાઓ ભણશે અને હવે અમે આ સ્કૂલ બંધ નહીં થવા દઈએ, અને તમે તમારી પોતાની જાતને મુખી કહો છો? અરે મુખી આવો હોય, મુખી તો એ હોય જે ગામનો વિકાસ કરે, આ ગામના છોકરાઓને સાથ સહકાર આપે, અને તમે પોતાની જાતને મુખી કહો છો? આ પારકી દીકરીને તમે ધમકાવો છો, ડરાવો છો, અને પોતાની જાતને મુખી કહો છો? છી, નથી જોઈતો અમને આવો મુખી, અમે તમને મુખી પદ પરથી કાઢી મૂકીશું, નથી જોઈતો અમને આવો મુખી. હા હા, નથી જોઈતો આવો મુખી, બોલો મારી સાથે બધા. હા હા, નથી જોઈતો મુખી. મુખી બાપા, હજુ પણ બગડ્યું નથી, સુધરી જામ તો સારું છે, અને આ ગામની ઇજ્જત તમારા હાથમાં છે. તમારા બધાની વાત સાચી છે, અત્યાર સુધી એમ સમજતો હતો કે આ લોકો અભણ રહેશે, અશિક્ષિત રહેશે, તો હું આમના પર રાજ કરી શકીશ, આ લોકો મારી નીચે દબાઈ રહી શકશે. આમાં ને આમાં પોતે
પોતાનું વર્ચસ્વ જમાવવાના ચક્કરમાં પોતાના ગામ વિશે ન વિચારી શક્યો, પોતાના લોકો વિશે ના વિચારી શક્યો. સમય ઘણો બદલાઈ ગયો છે, ઘણો આગળ વધી ગયો છે સમય. અને હું પોતાના ગામને હજીએ 100 વર્ષ પાછળ જીવડાવું છું. જે જૂની પરંપરાઓ છે મારા બાપ દાદાઓથી ચાલતી આવી એને હું અનુસરું છું. આજે આ ગામની દીકરી ભણી ગણીને શહેરથી અહીં આવી અને આટલા બધા બાળકોને એણે ભણતા કર્યા, શિક્ષિત કરવાની કોશિશ કરી, અને હું એની સામે રોડો બનતો હતો એ મારી ભૂલ હતી. હું મારી ભૂલને સ્વીકારું છું. તમારા બધાની સામે હું આ દીકરીની માફી માગું છું અને ભવિષ્યમાં હું આવી ભૂલ ક્યારેય નહીં કરું એની ખાતરી આપું છું. અને હવેથી આ ગામના દરેક બાળકો ભણશે, ગણશે, આગળ વધશે અને એમાં જ મારી અને મારા પરિવારની ખુશી હશે. મારે આ ગામ પર હવે વર્ચસ્વ નથી કરવું અને હું મારા મુખ્ય પદેથી પોતે જ રાજીનામું આપું છું. અરે મુખ્ય બાપા, તમે જો માફી માગી લીધી હોય અને તમારામાં જો પરિવર્તન આવી ગયું છે તો હવે તમારે રાજીનામું આપવાની ક્યાં જરૂર છે? પણ મુખ્ય બાપા, તમારે આજે આખા ગામને એક વચન આપવું પડશે કે અત્યારે તમે જે બોલ્યા ને, હું ગામનો વિકાસ કરીશ, બાળકોને ભણાવીશ, હા બધું જ તમારે પાલન કરવું પડશે. હા, હું ખાતરી આપું છું, મેં જે પણ શબ્દો કહ્યા છે એનું હું અમલ કરીશ. ઠીક છે, તમારા બધાની માફી માંગુ છું.